સુરતના ઉતરાણ પાવર હાઉસમાં વર્ગ 4ના કર્મચારીઓ દ્વારા પગારને લઈને હડતાળ પડાઈ હતી. સુરતમાં વારંવાર સરકારી કર્મચારીઓ દ્વારા કોઈ ને કોઈ મુદ્દે હડતાળ પડાય છે ત્યારે સુરતના ઉતરાણ પાવર હાઉસ વર્ગ 4ના કર્મચારીઓ પગાર મુદ્દે હડતાળ પર ઉતર્યા હતા. છેલ્લા 2 મહિનાથી 50થી વધુ કર્મચારીઓને પગાર નહીં મળી રહ્યો છે, જેથી એસઈના ઓફિસ બહાર કર્મચારીઓ હડતાળ પર બેઠા હતા. સમયસર પગાર આપવામાં કર્મચારીઓએ માંગ કરી રહ્યા છે, તો 1 વર્ષથી કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓને સમયસર પગાર નહીં આપવામાં આવી રહ્યો છે હોવાના આક્ષેપો કરાયા હતા. પગાર નહીં મળે ત્યાં સુધી કર્મચારીઓ દ્વારા કામને મોકૂફ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. મારું નામ મુકેશભાઈ પાટીલ છે. આ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનમાં અમે લોકો 15 વર્ષથી કામ કરતા છીએ. બધા મજૂર કામ કરતા છે. અમે જે આવશ્યક સેવા છે એ પૂરી પાડતા છે કંપનીની, અને આજ લગી અમને મિનિમમ વેજીસ, પીએફ કે કોઈ સરકારી લાભો મળ્યા નથી. 15 વર્ષથી અમે લોકો કામ કરતા છીએ. અગર સરકારી લાભો માંગવા જઈએ, મિનિમમ વેજીસ માંગવા જઈએ, તો કોઈ આમ કાઢી કંપનીમાંથી કાઢી નાખવાની ધમકી આપે છે કે તમે કામ પરથી નીકળી જાઓ એવી રીતે ધમકી આપવામાં આવે છે. અને અમે જીએલઓ સાહેબને બી રજૂઆત કરી, પછી ગાંધીનગર હેડ ઓફિસ રજૂઆત કરી, મેલ દ્વારા રજૂઆત કરી, યુનિયન દ્વારા બી રજૂઆત કરવામાં આવી, પણ અમારું કોઈ હજુ લગી નિર્ણય લેવામાં આવ્યો નથી. કઈ કંપની છે, કેટલા કર્મચારીઓ છે અને કેટલી હાલાકી પડી રહી છે? કંપની છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ ઉત્તરાયણ પાવર હાઉસ, અને ટોટલ મજૂર છે 50 મજૂર છે. 50 લોકો કામ કરે છે, અને હાલાકી એવી છે કે કોઈને હજુ ખાવાનું નથી. 2.5 મહિનાથી પગાર નથી. આજે પગાર માંગવા જઈએ તો એમ કહે છે કે તમને પગાર નહીં મળે, તમને એની બીજી એમ બેજેસ નહીં મળે, પીએફ નહીં મળે, એવી રીતે અમારે માંગ કરી ધમકી આપે છે કંપનીમાંથી કાઢી નાખવાની.